આ ચિત્રમાં આપ જુઓ છો કે પત્રને ફાડી નાખ્યો છે. હવે એ પત્ર અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયો છે, તો આપણે વ્યવસ્થિત રીતે એ પત્ર કરવાનો છે. હવે પછી આગળ અમને પત્ર સાથે જુઓ, એટલે આગળ હવે પત્ર જે રીતે ક્રમમાં આવતો જશે એ પ્રમાણેનું તમને જોવા મળશે. એટલે કે પત્ર જે વ્યવસ્થિત રીતે હોય એના ફોર્મેટ એના પ્રમાણે જ તમને જોવા મળશે. હવે અહીંયા તમને જે આગળના ચિત્રમાં જોયું કે પત્ર અસ્તવ્યસ્ત છે, ફાટેલો હતો અને એને ગોઠવો, તો અસ્તવ્યસ્ત ક્રમમાં હતો. હવે આપણે આ જે પત્ર છે એ વ્યવસ્થિત ક્રમમાં ગોઠવીને આગળ ભણતા જઈશું. તો શરૂઆત થશે ડિયર કવિતા. ડિયર DEAR, ડિયર એટલે કે પ્રિય કવિતા. હાવ આર યુ, તું કેમ છે? આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સર્વાઈવ કોલ્ડ? એમ પૂછે છે કે હવે તને સારું છે કે હજી ખૂબ જ શરદીથી હેરાન થાય છે? સફરિંગ SUFFERING, સફરિંગ એટલે કે પીડાવું. સ્ટીલ STIL એટલે કે હજુ પણ. ત્યાર પછી છે સર્વાઈવ કોલ્ડ, SERVE, COLD, કોલ્ડ એટલે કે સખત ઠંડી. શું પૂછે છે કે હવે તને સારું છે કે હજી પણ તું શરદીથી ખૂબ જ હેરાન થાય છે? ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ? શું કહી છું કે તને બજારમાંથી કંઈ જરૂર છે? આઈ વિલ બાય અ સેટ ઓફ ચનિયા ચોલી ફોર મી. શું કહે છે? આઈ વિલ બાય એટલે કે ખરીદવું. શું કહે છે કે હું માર્કેટમાં જાઉં છું, બજાર જાઉં છું ચણિયા ચોળી ખરીદવા. નવરાત્રી ઇઝ રાઉન્ડ ધ કોર્નર. શું કહે છે કે નવરાત્રી શું છે? રાઉન્ડ ધ કોર્નર, RONDE round the THE corner, CORNER. શું કહે છે કે નવરાત્રી રાઉન્ડ કોર્નર એટલે કે નવરાત્રી નજીકમાં જ છે. સો આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ. શું કહે છે કે પ્રિપેરિંગ PREPARING, પ્રિપેરિંગ એટલે કે શું થશે? તૈયારી કરવી. હું મારી જાતે નવરાત્રિની તૈયારી કરી રહી છું. યુઝવલી USUALY એટલે કે સામાન્ય રીતે. વી સ્ટાર્ટ પ્રિપેરેશન્સ અ વીક ઇન એડવાન્સ. પ્રિપેરેશન PREPARATIONS પ્રિપેરેશન્સ એટલે કે તૈયારીઓ. સ્ટાર્ટ START, સ્ટાર્ટ એટલે કે શરૂઆત. અ વીક WEEK કે વીક એટલે કે અઠવાડિયું. એડવાન્સ ADVANCE એટલે કે પહેલાં. શું કહે છે કે સામાન્ય રીતે આપણે તૈયારી એક અઠવાડિયા અગાઉ શરૂ કરીએ છીએ. ડુ યુ નો ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રી? નો કે એનું નો એટલે કે જાણવું. ફેસ્ટિવલ FESTIVAL ફેસ્ટિવલ એટલે કે તહેવાર. લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ. શું કહે છે કે તને નવરાત્રિના તહેવાર વિશે ખબર છે? હું તેના વિશે તને કંઈક જણાવું. ચાલો આગળ જોઈએ. નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત.
શું કહે છે કે નવરાત્રી જે છે એ મેજર ફેસ્ટિવલ, મેજર MAJOR, મેજર એટલે કે મોટો. શું કહે છે કે નવરાત્રી ગુજરાતનો મોટો તહેવાર છે. નવરાત્રી મીન્સ નાઇન નાઇટ્સ, નાઇન નાઇટ્સ એટલે કે નવરાત્રી. શું કહે છે કે નવરાત્રી એટલે નવરાત્રિઓનો તહેવાર. યસ, હા, ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ નાઇન નાઇટ્સ. હા, એ નવરાત્રિનો જ તહેવાર છે. એવરી વન જોઈન ઇન ગરબા, એવરી વન, EVERYONE, એવરી વન એટલે કે દરેક છો. એવરી વન જોઈન અસ ઇન ગરબા, દરેકે દરેક લોકો ગરબામાં શું થાય છે, જોડાય છે. ઇટ ઇઝ ધ ફ્લોક ડાન્સ ઓફ ગુજરાત. ફ્લોક ડાન્સ, FOLKDANCE, ફ્લોક ડાન્સ એટલે કે લોક નૃત્ય, તે ગુજરાતનું લોક નૃત્ય છે. ઇટ કમ્સ ઓલમોસ્ટ થ્રુ આઉટ ધ નાઇટ. શું કહે છે, તે લગભગ આખી રાત ચાલે છે. ઓલમોસ્ટ, ALMOST, ઓલમોસ્ટ એટલે કે લગભગ. થ્રુ આઉટ, THROUGHT, થ્રુ આઉટ એટલે કે સમગ્ર. કન્ટિન્યુઅસ, CONTINUOUS, કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ. શું કહે છે કે તે લગભગ આખી રાત ચાલે છે. ઇટ ઇઝ અ વેરી યુથફુલ ડાન્સ. યુથફુલ, YOUTHFUL, યુથફુલ ડાન્સ, DANCE, યુથફુલ ડાન્સ એટલે કે જોશભર્યો નૃત્ય. એલ્ડરલી, ELDERLY, એલ્ડરલી એટલે કે વડીલો. યંગ વુમેન, યંગ મેન એન્ડ વુમેન, ટાઇની ટોટ્સ એન્ડ એલ્ડરલી પીપલ. શું કહે છે કે આમાં ગરબામાં યુવાન પુરુષો, સ્ત્રીઓ, નાના બાળકો અને મોટી ઉંમરના લોકો સૌ ભાગ લે છે. ધ ડાન્સ ટેક્સ પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ. ટેક્સ પ્લેસ, TAKES, ટેક્સ પ્લેસ, PLACE, પ્લેસ એટલે કે થાય છે. શું કહે છે કે આ ગરબા નૃત્ય કરનારા નૃત્ય ખુલ્લા મેદાનમાં થાય છે. ધ પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ ગ્રાઉન્ડ વિથ ચાઇની બલ્બ્સ. શું કહે છે કે નાના બલ્બ વડે લોકો મેદાનને રોશનીથી સુશોભિત કરે છે. ડેકોરેટ, DECORATE, ડેકોરેટ એટલે કે સુશોભિત કરવું. ઇલ્યુમિનેટ, ILLUMINATE, ઇલ્યુમિનેટ, ઇલ્યુમિનેટ એટલે કે પ્રકાશિત કરવું. શું કહે છે કે નાના બલ્બ વડે લોકો મેદાનને પ્રકાશિત એટલે કે સુશોભિત કરે છે. ધ એટમોસ્ફિયર ઇઝ લાઇક અ ફેર. એટમોસ્ફિયર, ATMOSPHERE, એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ. ફેર, FAIR, ફેર એટલે કે મેળો. શું કહે છે કે આ જે વાતાવરણ છે એક મેળા જેવું લાગે છે. ધ ડાન્સર્સ ફ્રોમ અ સર્કલ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ ગરબા સોંગ્સ વિથ મ્યુઝિક. શું કહે છે
કે નૃત્ય કરનારા લોકો મેદાનમાં એક ગોળ કરી સંગીત સાથે ગરબાના ગીતના સૂર ઉપર નાચે છે. FORM ફ્રોમ એટલે કે બનાવવો, ટ્યુન TUNE ટ્યુન એટલે કે રાગ. ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક, એનર્જેટિક ENERGETIC, એનર્જેટિક એટલે કે જુસ્સાવાળું. આ જે સંગીત હોય છે એ ખૂબ જ જુસ્સાવાળું હોય છે. ઇન સમ પ્લેસીસ ધ નંબર ઓફ ડાન્સર્સ ઇઝ વેરી લાર્જ. સમ પ્લેસીસ અમુક જગ્યાએ નૃત્ય કરનારાઓની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. સો ધ ચોર્સ સિંગ્સ ગરબા સોંગ્સ ફ્રોમ ધ લાઉડ સ્પીકર્સ. શું કહે છે કે આવી જગ્યા ઉપર ગાયક વૃંદ લાઉડ સ્પીકરમાંથી ગરબાના ગીતો ગાય છે. ચોર્સ CHORUS ચોર્સ એટલે ગાયક વૃંદ. આગળ જોઈએ. ઇટ ઇઝ અ ટ્રેડિશન ટુ સિંગ ધ ગરબા સોંગ્સ બીકોઝ અ ગરબા સોંગ વર્શિપ્સ એન્ડ એડમાયર્સ અંબામા એન્ડ અધર ગોડનેસ. શું કહે છે કે ગરબાના ગીતો ગાવાની પરંપરા છે, કારણ કે ગરબાનું ગીત અંબામા અને બીજા દેવીઓની આરાધના કરે છે. નાવડેઝ હાલના દિવસોમાં આજકાલ ધ ગરબા સોંગ પ્રેઝન્ટ્સ સમ સોશિયલ થીમ્સ. શું કહે છે કે આજકાલના ગરબાના ગીતો અમુક સામાજિક વિષયો પણ રજૂ કરે છે. વુમેન એન્ડ વુમેન ડ્રેસ અપ ઇન ધેર ટ્રેડિશનલ ગુજરાતી અટાયર. ટ્રેડિશનલ TRADITIONAL ટ્રેડિશનલ એટલે પરંપરાગત. શું કહે છે કે સ્ત્રીઓ અને પુરુષો તેમના પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ હોય છે. વુમેન વેર ચણિયા ચોલી ફૂલ ઓફ એમ્બ્રોઇડરી એન્ડ મિરર વર્ક. સ્ત્રીઓ ચણિયા ચોળી પહેરે છે. ચણિયા ચોળી ભરતકામ અને કાચના ભરતકામથી ભર્યા હોય છે. ધે વર એટ્રેક્ટિવ જ્વેલરી સચ એઝ બેંગલ્સ એન્ડ બ્રેસલેટ્સ. શું કહે છે? એટ્રેક્ટિવ ATTRACTIVE એટ્રેક્ટિવ એટલે કે આકર્ષક. જ્વેલરી JEWELLERY જ્વેલરી એટલે કે ઝવેરાતો. તેઓ આકર્ષક ઝવેરાતો જેવી કે બંગડીઓ અને કડા, ઝાંઝર અને બાજુબંધ. મેન વર કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓડની રાઉન્ડ ધ વેસ્ટ. પુરુષો કુર્તા પાયજામા પહેરે છે અને કમર પર ઓઢણી બાંધે છે. એવરીવન મૂવ્સ ઇન અ સર્કલ. સૌ વર્તુળમાં ફરે છે. ધ ડાન્સર્સ ડાન્સ વિથ ડિફરન્ટ એક્શન્સ. શું કહે છે કે નૃત્ય કરનારા વિવિધ શૈલીમાં નૃત્ય કરે છે. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશીપ. આ આનંદનો અને મૈત્રીનો તહેવાર છે. યુ મસ્ટ વિઝિટ ગુજરાત એટલીસ્ટ વન્સ ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ. આ તહેવાર દરમિયાન તારે ઓછામાં ઓછું એક વાર તો ગુજરાતની
મુલાકાત લેવી જ જોઈએ. આઈ એમ શ્યોર ઇટ વિલ બી એન અનફોર્ગેટેબલ એક્સપિરિયન્સ. મને ખાતરી છે કે તારા માટે તે અવિસ્મરણીય અનુભવ હશે.